નમસ્તે વિદ્યાર્થીઓ, ધોરણ 7 વિષય ગણિત પ્રકરણ નંબર 10 પ્રાયોગિક ગુણિત એમાં આજે સ્વાધ્યાય 10.5 છે એના દાખલા નંબર 1 2 અને 3 છે તેનો આજે આપણે અભ્યાસ કરીશું। स्वाध्याय 10.5 में दाखला नंबर 1 मापखूणों क्यू बराबर 90 अंश, क्यू आर बराबर 8 सेमी और पी आर बराबर 10 सेमी होने तेवो काटकोण त्रिकोण त्रिकोण पी क्यू आर रचो। हवे अहीं आपणे जणावी दीधा छे बे बाजुओना माप जणावेला छे अने एक आपणे खूणानुं माप कह्युं छे के काटकोण त्रिकोण छे तो 90 अंशनो खूणो कयो थशे तो के क्यू छे ए 90 अंशनो थाय ए रीतना आपणे त्रिकोणनी रचना करवानी छे। तो जोईए आपणे काची आकृति। तो सौ प्रथम क्यू अने आर छे 8 सेमी नुं छे एटले आपणे ए करीशुं। रेखाखंड क्यू अने आर ए 8 सेमी। त्यार पछी मापखूणो क्यू 90 अंशनो कयो छे एटले आपणे 90 अंशनो एटले बराबर सीधे सीधुं माप आवशे। क्यू ने लंब एटले आपणो बनी जशे 90 अंश। मापखूणो क्यू 90 अंशनो અને ત્યાર પછી પી અને આર બરાબર એટલે આર છે તો અહીંયા આપણે શું નામ આપીશું પી ના નામ કે એ થઈ જશે 10 સેમી। તો આ રીતનો આપણો કાટકોણ ત્રિકોણ છે એની રચના કરવાની છે। આ આપણી તે કાચી આકૃતિ। તો આપેલા માપ મુજબ આપણે જોઈએ। सौ प्रथम आपणे एक किरण बनावीशुं। हवे अहींया कीधुं छे क्यू अने आर छे 8 सेमी छे एटले माप लेशुं आपणे 8 सेंटीमीटर जेटलुं। चलो अहींयाथी करी अने 8 सेमी बराबर आवे त्यां सुधीनुं माप लई अने કેન્દ્રમાં મૂકી અને અહીં આપણે ચાપ લેશું આ કિરણ ઉપર। ચલો તો અહીંયા શું છે ક્યુ નામ આપવાનું થશે અને અહીંયા આર નામ આપવાનું થશે અને ક્યુ અને આર જે આપણે રેખાખંડ છે એ કેટલાનો છે 8 સેમીનો એની આપણે મુદ્દાઓમાં નોંધ કરીશું। આઠ સેમી લંબાઈનો રેખાખંડ ક્યુ આર દોરો। હવે ત્યાર પછી અહીંયા આપણે ક્યુ છે એ 90 અંશનો ખૂણો છે એટલે આપણે ક્યુને કેન્દ્ર લઈને આપણે 90 અંશનો ખૂણો છે એ બનાવીશું। તો એના માટે આપણે શું કરીશું તો કે પરિકરમાં અનુકૂળ ત્રિજ્યા એટલે કે દોઢથી બેની અંદરની અથવા તો દોઢ અથવા તો બે અહીંયા હું બેની લઉં છું બરાબર એટલી ત્રિજ્યા લઈ અને 90 અંશનો ખૂણો છે એની રચના કરીશું। તો સૌ પ્રથમ અહીંયા ક્યુને કેન્દ્ર રાખી અને અડધું વર્તુળ અહીંયા દોરીશું। ત્યાર પછી અહીંયા અંદરથી જે ક્યુ અને આર રેખાખંડ છે ત્યાંથી જ્યાં આ અર્ધ વર્તુળ છેદે છે ત્યાંથી અહીંયા અર્ધ વર્તુળ ઉપર એક ચાપ અહીંયા આપણે કરવાની થશે બરાબર અને એ કેટલાનું માપ થશે તો કે 60 અંશનું માપ થશે। ત્યાર પછી પાછું અહીં 60 અંશનું જે છે માપ ત્યાંથી આપણે પાછા અર્ધ વર્તુળ ઉપર એક ચાપ રચીશું એટલે કે જો અહીંયાથી આટલું 60 અંશનું ત્યાર પછી 60 અંશેથી પાછી અર્ધ વર્તુળ ઉપર ચાપ લેશું એટલે એ થશે 120નું। તો આપણે કેટલાનું જોઈએ છે તો કે 90 અંશનો ખૂણોની રચના કરવાની છે તો એના માટે આપણે અહીંયા તેટલી ત્રિજ્યા રાખવાની પરિકર હંધું ના જોઈએ અને અહીંયા 60 અંશ છે ત્યાંથી આપણે 60 ઉપરથી એક ઉપરની બાજુ આપણે એક ચાપ લેશું અને 120નું જે માપ છે ત્યાંથી આપણે ઉપરની બાજુએ એક ચાપ લેશું ચાપની ઉપર જ ચાપની આપણે કરવાની થશે। હવે બંને ચાપ જ્યાં છેદે છે બરાબર ત્યાંથી આપણે એક સીધે સીધું ક્યુને લંબ એક આપણે કિરણ કરીશું અને અહીંયા નામ આપણે આપી દઈશું એક્સ। કિરણ આપણે થઈ ગયું ક્યુ એક્સ એ કેટલાનું થયું આપણે અહીંયા 90 અંશનો ખૂણો બનાવે છે તો માપખૂણો ક્યુ છે આ રીતે આપણે કેટલાનું થઈ જાય છે 90 અંશનો મળે છે। મુદ્દાઓમાં નોંધ કરીશું ક્યુને કેન્દ્ર લઈ અનુકૂળ ત્રિજ્યા વડે 90 અંશનો ખૂણો રચો અને ક્યુ અને એક્સ કિરણ
दूर। तो चलो आ रीते आपणे क्यू छे ई नेमोन्सनो खूणो मळी जाय छे बराबर। हवे आपणे अहीं शुं बाकी रहे छे तो के अहीं त्रीजुं कह्युं छे के पी आर छे ई 10 सेंटीमीटर छे तो आपणे पी अने आर छे ई 10 सेमीनुं करवानुं छे तो एना माटे आपणे माप लेशुं 10 सेमीनुं। चलो अहींयाथी करी अने 10 सेमी आ 10 सेमी जेटलो माप थशे। હવે શું કરવાનું તો કે આરને કેન્દ્રએ રાખી અને આપણે જે આ કિરણ છે ને ક્યુ અને એક્સ એના ઉપર 10 સેમીની આરને કેન્દ્ર રાખી અને 10 સેન્ટીમીટરની આપણે એક ચાપ બનાવીશું બરાબર। જે આ ક્યુ અને એક્સને જ્યાં છેદે છે ને ત્યાં આપણે નામ શું આપીશું તો કે પી નામ આપીશું। અહીંયા પી બિંદુ છે એટલે મુદ્દાઓમાં નોંધ કરીશું આર ને કેન્દ્ર લઈ દસ સેમી ત્રિજ્યાની કિરણ ક્યુ એક્સ પર ચાપ રચો। ક્યુ અને એક્સ કિરણને જ્યાં છેદે ત્યાં પી નામ આપો। ચલો હવે આપણે આ આર છે ત્યાંથી આ પીનું અંતર છે આપણે 10 સેન્ટીમીટરનું કરવાનું હતું તો એ મુજબનું થઈ ગયું એટલે હવે આપણે શું કરી દઈશું તો કે એને બંને બિંદુને જોડી દઈશું પી અને આરના આ રીતે સ્કેલની મદદથી। આ માપ આપણું કેટલાનું થઈ જશે 10 સેમીનું માપ આવી જશે। પી આર રેખાખંડ દોરો અને આ રીતે આપણે ત્રિકોણ છે પી ક્યુ અને આર છે એ કેવો છે કાટકોણ ત્રિકોણ છે એની રચના કરીશું। ત્રિકોણ પી ક્યુ આર એ માગ્યા મુજબનું ત્રિકોણ છે। દાખલા નંબર 2 એવો કાટકોણ ત્રિકોણ રચો કે જેના કર્ણની લંબાઈ 6 સેમી અને એક બાજુની લંબાઈ 4 સેમી હોય। જો હવે અહીંયા આપણે શું કહ્યું છે કાટકોણ ત્રિકોણની રચના કરવાનું કહ્યું છે અને બે માપ આપેલા છે આપણે કર્ણનું માપ આપેલું છે 6 સેમીનું અને એક બાજુ છે એનું માપ આપેલું છે 4 સેમીનું તો આપણે દોરીશું। સૌપ્રથમ કાચી આકૃતિ દ્વારા સમજૂતી મેળવીશું કે કાટકોણ ત્રિકોણ છે એટલે આ મુજબનું ત્રિકોણ થશે। હવે કાટકોણ ત્રિકોણ છે એમાં કર્ણ કેને કહેવાય તો કે આ બાજુ છે ને જે એને આપણે કર્ણ કહીએ તો કર્ણની લંબાઈ કેટલી આપેલી છે 6 સેમી એટલે અહીંયા આપણે નોંધ કરીશું 6 સેમી। ત્યાર પછી એક બાજુની લંબાઈ આપેલી છે તો આપણે સૌપ્રથમ આપણે આ નીચે બાજુ આપેલી છે એ આપણા માટે જરૂરી છે એને આધારે આપણે આ બાજુ છે એ કરી શકીએ છીએ તો આપણે આ માપ લેશું 4 સેમીનું જે આપણે એક બાજુ આપેલી છે એના બરાબર। તો એને આધારે આપણે પછી 90 અંશનો ખૂણો બનાવીને આપણે કાટકોણ ત્રિકોણની રચના કરી શકીએ છીએ અને જો અહીંયા આપણે કંઈ નામ નથી આપેલું ત્રિકોણનું એટલે આપણે કોઈ પણ નામ આપી શકીએ છીએ। અહીંયા હું એ બી સી ખૂણાઓના નામ આપું છું એ બી સી તો આ રીતે કાચી આકૃતિ બરાબર કે જેમાં આ ખૂણો બી છે એ કેટલાનું થશે 90। ચલો હવે આપણે જોઈએ આપેલા માપ છે એ મુજબ આપણે રચના કરીએ તો સૌ પ્રથમ આપણે બનાવીએ છીએ એ જ રીતે એક નીચે લાઈન ત્યાર પછી બી અને સી 4 સેમીનું છે તો માપ લેશું આપણે 4 સેમીનું અહીંયાથી કરીને આ 4 સેમી। ચલો અહીંયા બિંદુએથી લઈ અને 4 સેમી અહીંયા નામ શું આપી દઈશું બી અને સી તો આ રીતે બી સી રેખાખંડ છે આપણે બનાવ્યું એની આપણે નોંધ કરીશું।
चार सेमी लंबाई नो रेखाखंड बी सी रचो। हवे त्यार पछी आपणे अहींया खूणो बी छे ई केटलानो छे 90 अंशनो करवानो छे। काटकोण त्रिकोणमां आपणे बी खूणो 90 अंशનો અહીંયા રાખીશું તો એના માટે આપણે અનુકૂળ ત્રિજ્યા લઈને એટલે કે બે જેટલી હું ત્રિજ્યા લઉં છું લઈ અને આપણે 90 અંશનો ખૂણોની રચના કરીશું બીને કેન્દ્ર રાખીને। સૌ પ્રથમ આપણે અર્ધવર્તુળ કરીશું ત્યાર પછી આપણે અહીંયા રેખાખંડ ઉપર જ્યાં અર્ધવર્તુળ છે તે ત્યાંથી આપણે અર્ધવર્તુળ ઉપર એક ચાપ લેવાની એટલે એ 60 અંશની થશે। પછી જે ચાપ જ્યાં છેદે છે ત્યાંથી પાછી આપણે અર્ધવર્તુળ ઉપર ચાપ લેશું એટલે એ થશે 120ની। એટલે આ 60 અને 120 છે એની વચ્ચે આપણે 90 અંશનો ખૂણો છે એ મળી જશે એટલે કે 60 છે ચલો માપ તેટલું જ રાખવાનું અને 60 અંશથી આપણે ઉપરની તરફ એક ચાપ લેવાની થશે અને 120થી આપણે એ જ ચાપ ઉપર પાછી એક ચાપ લેવાની થશે। હવે આ બંને ચાપ જ્યાં છેદે છે ત્યાં આપણે જે બિંદુ છે ત્યાંથી આપણે આ બી બિંદુ છે એને શું કરશું જોડીને એક કિરણ બનાવશું લંબ કહી શકો તમે એ કે આ જે લંબ બનાવેલો છે ચલો અહીંયા આપણે નામ આપી દઈશું એક્સ એટલે કે બી અને એક્સ આપણે લંબ છે અહીંયા ખૂણો બી છે એ કેટલાનો થઈ જાય છે આ રીતે આપણે 90 અંશના માપનો ખૂણો છે એ બની શકે જે આપણે અગાઉના દાખલાઓમાં પણ જોઈ ગયા એ જ મુજબ। તો બીને કેન્દ્ર આપણે જે કર્યું એ મુજબ આપણે નોંધ કરીશું બીને કેન્દ્ર લઈ અનુકૂળ ત્રિજ્યા વડે નેવું અંશનો ખૂણો રચો કિરણ બી એક્સ અથવા તો લંબ દોરો। હવે ત્યાર પછી અહીંયા આપણે હવે શું રહીએ છે તો કે જે કર્ણ છે કર્ણનું માપ જણાવેલું છે તો આપણે અહીંયા કર્ણ છે એ બાકી છે તો કર્ણ આપણે અહીંયા શું નામ આપ્યું છે એ અને સી એ કેટલાનો થશે તો કે 6 સેમીનો જે આપણે અહીં રકમમાં જણાવેલું છે। તો એ કઈ રીતે થશે તો કે સીને કેન્દ્ર રાખી અને આપણે જ્યાં બી અને એક્સ લંબ છે ને એના ઉપર આપણે ચાપ લેશું 6 સેમીનું માપ લઈને તો સૌ પ્રથમ આપણે માપ લઈએ 6 સેમીનું ચલો અહીંયાથી 6 સેમીનું માપ લઈ પછી બીને કેન્દ્ર એ રાખી અને આપણે આ જે લંબ ઉપર ચાપ દોરીશું અને એ જ્યાં છેદે છે ત્યાં આપણે એ નામ આપશું સીને કેન્દ્ર લઈ કેટલાનું 6 સેમીનું 6 સેમી માપ લઈ બી એક્સ કિરણ પર ચાપ રચો બરોબર એટલે આ જે કર્ણ છે આપણે થઈ ગયો 6 સેમીનો। ત્યાર પછી આપણે જે એ અને આ સી છે બંને બિંદુને જોડી દેશું એટલે કર્ણ મળી જશે આપણે એ સી છે એ 6 સેમીનું થયું હવે આ જે બી એક્સ છે કિરણ બરોબર એ જ્યાં એ બિંદુએ બી એક્સને એ બિંદુમાં છેદે છે અને એ રીતે આપણે કર્ણ એ સી છે કેટલાનો મળી જાય 6 સેમી। હવે આપણે જોઈએ તો અહીંયા ત્રિકોણ એ બી અને સી છે એ આપણે કાટકોણ ત્રિકોણની રચના કરી જ્યાં ખૂણો બી છે એ 90 અંશનો આવે છે અને આપણે આપેલા માપ મુજબ કર્ણ છે આપણે એ 6 સેન્ટીમીટરનો અને એક બાજુ આપણે જણાવેલી હતી બી એ આપણે લીધી બી અને સી રેખાખંડ 4 સેમીનો તો આ રીતે આપણે કાટકોણ ત્રિકોણ છે એ મળે છે। આમ ત્રિકોણ એ બી સી એ માગ્યા મુજબનું ત્રિકોણ છે। દાખલા નંબર 3 સમુદ્રી બાજુ કાટકોણ ત્રિકોણ એબીસી રચો
जेमा माप खूणों ए सी बी बराबर 90 अंश एटले के खूणों सी छे आपणे 90 अंशनो करवानो थशे त्रिकोणनी अंदर अने एसी बराबर 6 सेमी छे। जो अहींया आपणे खूणों सी छे 90 अंशनो कीधो छे। हवे काटकोण त्रिकोण छे अने एवुं कह्युं छे के समद्रि बाजू एटले के काटकोण त्रिकोणनी बे बाजुओ छे ई केवी थशे समान थशे। तो एक बाजुनुं माप आपेलुं छे एसीनुं माप 6 सेमी छे तो बीजी बाजुनुं माप पण केवुं थशे 6 सेमीनुं थशे बराबर। तो ए रीते आपणे त्रिकोणनी रचना करीए। सौ प्रथम आपणे काची आकृति करीए। અહીંયા આપણે એસી 6 સેમીનું કહ્યું છે તો આપણે એસી કરીશું 6 સેમી એટલે કે નીચેનો જે આપણે રેખાખંડ દોરીએ ને એને નામ આપણે આપીશું એસી 6 સેમી। ત્યાર પછી જો અહીંયા શું કહ્યું છે કે માપ ખૂણો એ સી બી એટલે કે વચ્ચે કયો આવે છે સી તો સી છે એ આપણે કેટલાનો બનાવવાનો થશે 90 અંશનો એ જે વચ્ચે આવે એ 90 અંશનો થાય તો અહીંયા ખૂણો સી છે એ 90 અંશનો થશે એટલે કે સીધો બરાબર। આ રીતે ખૂણો એ સી છે એ 90 અંશનો। હવે ત્યાર પછી અહીંયા સમદ્રી બાજુ એમાં એસીનું માપ આપેલું છે 6 સેમી તો બીજી બાજુ છે એનું માપ પણ કેટલું થશે સમદ્રી બાજુ એટલે બે બાજુઓ કેવી થાય સરખી થાય એવો ત્રિકોણ બનાવવાનો છે। તો એક બાજુનું માપ 6 સેમી છે તો હજી આપણે ત્રિકોણની ત્રણ બાજુ હોય એમાંથી હજી એક બાજુ છે એ 6 સેમીની કરવાની છે। તો હવે આપણે અહીંયા એ અને સી છે એ 6 સેમી કર્યું આપણે તો હવે આપણે અહીંયા અહીંયા નામ હું આપી દઉં બી બરાબર। તો એ બી 6 સેમી થશે કે બી સી 6 સેમી થશે તો એમાં ખાસ નોંધ કરવાની કે આ બાજુ થાય ને ત્રિકોણની તો એને આપણે શું કહીએ જો અહીંયાથી આ બાજુ છે બી અને એને આપણે બિંદુને જોડીએ તો આને આપણે કર્ણ કહીએ। તો કર્ણ છે એ બે બે બાજુ છે એના માપ કરતાં જો આ 6 સેમી હોય તો કર્ણનું માપ કેટલું હોય 6 સેમી ન હોય એનાથી કેટલું હોય વધારે હોય એટલે આપણે આ બાજુ છે એ 6 સેમીની લેશું બી અને સી। તો આ રીતે આપણે ત્રિકોણની રચના કરીશું। હવે જોઈએ આપણે આ કાચી આકૃતિ કરી આપેલા માપ છે એને અનુસાર આપણે આકૃતિ દોરીએ। અહીંયા આપણે એ અને સી છે અહીંયા બિંદુ એ લઉં છું એ અને સી છે એ 6 સેમીના આપણે લેવાના થશે માપ લઈ 6 સેમીનું આ બિંદુએથી આપણે અહીંયા ચાપ લેશું જે આપણે 6 સેમીના માપની હતી અને અહીંયા આપણે નામ આપી દેશું સી બરાબર। રેખાખંડ એ સી આ રીતે આપણે કર્યો। છ સેમી લંબાઈનો રેખાખંડ એસી દોરો। હવે ત્યાર પછી આપણે આજે ખૂણો સી છે એ આપણે 90 અંશનો કરવાનો થશે એટલે અનુકૂળ ત્રિજ્યા લઈ અને 90 અંશનો આપણે જે ખૂણો બનાવ્યો છે એ જ રીતે આપણે ખૂણો બનાવીશું 2 સેન્ટીમીટરની ચાપ માપ લઈ અને હું અહીંયા સીને કેન્દ્ર લઈ અને અડધું વર્તુળ છે એ કરીશ। ત્યાર પછી અહીંયા અંદરની બાજુએથી ચાપ અહીંયા અર્ધવર્તુળ ઉપર આવશે એ 60ની થશે અને 60થી પાછી અર્ધવર્તુળ ઉપર જે ચાપ આવશે એ થશે 120નો ખૂણો બનાવતી બરાબર। આ 60નો ખૂણો બનાવે છે અહીંયા 120નો બને છે તો હવે આપણે 90 અંશનો ખૂણો બનાવવાનો છે તો 120 છે ત્યાંથી આપણે તેટલું જ માપ અહીંયા હલાવવાનું નહીં થાય બરાબર। ઉપરની બાજુએ ચાપ બનાવીશું અને અહીં 60 છે ત્યાંથી આપણે એ ચાપ ઉપર એક બીજી ચાપ કરીશું। હવે એ જ્યાં આપણે બંને ચાપ જ્યાં છેદે છે ત્યાં એક બિંદુ કરી અને આપણે સીધે સીધો એક લંબ કરી અહીંયા હું નામ આપું છું એક્સ। તો આ રીતે આ ખૂણો બી છે કાટકોણ ત્રિકોણનો એ કેટલાનો મળી ગયો આપણને 90 અંશનો આપણે કર્યો। ખૂણો સી છે એ 90 અંશનો થયો તો આપણે હવે નોંધ કરીશું સીને કેન્દ્ર લઈ અનુકૂળ ત્રિજ્યા વડે 90 અંશનો ખૂણો રચો લંબ સી એક્સ
દોરો બરોબર હવે આપણે સી અને એસ નામ કર્યો પણ આપણે સી અને બી આ જે બાજુ છે કાટકોણ ત્રિકોણની એ આપણે કેટલાની કરવાની છે 6 સેન્ટીમીટરની કરવાની છે તો 6 સેમીનું માપ લઈ સી ને કેન્દ્રએ રાખી આપણે લંબ ઉપર એક ચાપ કરીશું 6 સેમીની થશે એ ચાપ ત્યાં આપણે નામ આપીશું બી બરાબર આ માપ કેટલાનું થયું 6 સેમી નોંધ કરીશું સી ને કેન્દ્ર લઈ સી એક્સ લંબ ઉપર 6 સેમીની ચાપ રચો જ્યાં છેદે ત્યાં બી નામ આપો બરાબર આ રીતે આપણે રેખાખંડ છે બી અને સી છે બરાબર બી સી કેટલા થઈ જશે 6 સેમીનો મળશે હવે એ બાજુ છે આપણે 6 સેમીની થઈ ગઈ હવે બે બાજુ સમાન કઈ હતી એક એસી છે 6 સેમીની એ પણ થઈ ગઈ ખૂણો બી છે 90 અંશનો તો આપણે એ પણ કર્યું અને ત્યાર પછી આપણે બી અને સી બીજી બાજુ છે એ પણ 6 સેમીની થઈ તો હવે આપણે શું કરીશું એક કર્ણ બાકી છે કર્ણ કઈ રીતે થશે તો કે આ બિંદુ બી અને બિંદુ એ છે એ બંનેને આપણે જોડી દઈએ એટલે આપણે કર્ણ મળી જાય કાટકોણ ત્રિકોણનો સી રેખાખંડ દોરો એ અને બી સોરી આપણે આ એ રેખાખંડ એ બી છે એ દોરો કે જેને આપણે કર્ણ પણ કહીએ છીએ આ રીતે આપણે ત્રિકોણ મળી જાય છે આમ ત્રિકોણ એ બી સી એ માગ્યા મુજબનો ત્રિકોણ છે વિદ્યાર્થીઓ તો આજે આપણે સ્વાધ્યાય 10.5 છેના દાખલા નંબર 1 2 અને 3 છેનો અભ્યાસ કર્યો અહીંયા આપણું ચેપ્ટર 10 છે એ પૂર્ણ થાય છે તો હવે પછીના વિડીયોમાં આપણે નેક્સ્ટ ચેપ્ટર છે તેનો અભ્યાસ કરીશું